તો મંતવ્ય ન્યૂઝ અત્યારે હાલ પહોંચ્યું છે લોકોની તકેદારીના પગલે. હાલ આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત અને હું છું જંખના દવે. મંતવ્ય ન્યૂઝ સતત અપીલ કરી રહ્યું છે, ઘરમાં રહો, લોકડાઉનની શું સ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે ઠેર ઠેર પહોંચી રહી છે. હાલ નજર કરીએ જે પ્રમાણે જામનગરના અંબેરથી આ લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં નાના શહેરનું આ લોકડાઉનની શું સ્થિતિ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જામનગરના અંબેરથી આ લોકડાઉન જોવા મળી રહ્યું છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ખાસ નોંધનીય બાબત છે, કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિવાય લોકો ઘરની બહાર ન નીકળે તેના સંપૂર્ણ તકેદારીના પગલાં અત્યારે લેવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરના અંબેરથી આ લોકડાઉનની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ત્યારે મહત્વની બાબત છે કે રોડ અને રસ્તાઓ પણ સુમસાન જોવા મળ્યા છે. સમગ્ર દેશમાં આજે જે લોકડાઉનનો ચોથો દિવસ છે ત્યારે જામનગર પર મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે પહોંચી છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી અને જે સ્થિતિનો તાગ મેળવ્યો છે. ખાસ જામનગરની જે અંબર ચોકડી છે ત્યાં હાલ પોલીસ દ્વારા સઘન જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. જે બિનજરૂરી કામ અર્થે નીકળેલા વાહન ચાલકો છે તેમને પણ માસ્ક પહેરવા સહિતની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. બીજી બાજુ અહીં મોટાભાગની ઓટો રિક્ષાઓ છે તેને પણ અહીં ડિટેન કરવામાં આવી છે. પોલીસ દ્વારા જે ઓટો રિક્ષા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ જે ઓટો રિક્ષાઓ છે તે નીકળ્યા હતા. જામનગરમાં ક્યાંક ને ક્યાંક મોટાભાગના જે લોકો છે તે ક્યાં તો માસ્ક નથી પહેરી રહ્યા, સેનિટાઈઝર નથી પહેરી રહ્યા, સાવચેતી નથી રાખી રહ્યા અને તેને લઈને જ તંત્ર અને સરકાર દ્વારા સતત અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પણ દર્શકો અને લોકોને અપીલ કરી રહ્યું છે કે લોકો છે તે ક્યાંક ને ક્યાંક સરકારની સલાહ અને સૂચનોનું પાલન કરે અને સહકાર આપે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો જામનગરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી રહી છે. લોકડાઉનની શું સ્થિતિ ગામમાં છે એ પણ અત્યારે જોવામાં આવી રહ્યું છે. દરેક સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. ત્યારે જામનગરના અંબર ગામથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારે જામનગરમાં પણ જે પ્રકારનું લોકડાઉન અત્યારે જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે જામનગરમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે નાના શહેરમાં પણ લોકડાઉન અત્યારે કડક રીતે એનો અમલ કરવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જ્યારે પોલીસ કર્મીઓ દસ્તાવેજો પણ ચેક કરી રહ્યા છે, કયું વ્યક્તિ ક્યાં જઈ રહ્યું છે, શેના માટે ઘરની બહાર નીકળ્યું છે તે બધું જ સંપૂર્ણ રીતે ચકાસવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં લોકડાઉનના આ દ્રશ્યો હાલ આપણે જોઈ શકીએ છીએ. દેશવ્યાપી લોકડાઉનનો ચોથો દિવસ છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે જામનગર અને જામનગરથી આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પડપરની જે ખબર છે તે પહોંચાડી રહ્યું છે. ખાસ જામનગરના સાત રસ્તા સર્કલ પાસે જ્યારે બિનજરૂરી કામ અર્થે નીકળેલા વાહન ચાલકો છે તે ક્યાંક મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા હતા અને તેને લઈને જ જામનગરના એએસપી જાતે જ નિરીક્ષણ કરવા પહોંચી ચૂક્યા છે અને હાલ તેઓ અહીં જે વાહન ચાલકો છે તેમની પૂછપરછ પણ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે એએસપી સફીન હસન જોડાયા છે, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું. સર, ખાસ આજે જામનગરના જે લોકડાઉન છે તેને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવી? જામનગર પોલીસ વડા માનનીય શ્રી શરદ સિંગલ સાહેબની સૂચના મુજબ જામનગરની પૂરી ટીમ લોકડાઉનના કડક અમલ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. આમાં અમને લોકોનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. ખાસ કરીને એક વસ્તુ જે મારા ધ્યાનમાં લાવવી છે કે જેટલા પણ વાહનો અમે ડિટેન કરી રહ્યા છે જે બિનજરૂરી રીતે નીકળે છે, કાં તો દવાખાનાના બહાનેથી નીકળે છે યા પછી શાકભાજી અથવા દૂધના બહાના બનાવીને નીકળે છે, અને સૌથી ડિસઅપોઇન્ટિંગ વસ્તુ એ છે કે જેટલા લોટને અમે પકડીએ છીએ એમાંથી 50% માણસો એડવોકેટ્સ છે યા ડોક્ટર્સ છે યા બેન્કિંગ સ્ટાફ છે જે ઓફ ડ્યુટી પોતાના આખા પરિવારને લઈને ફરવા નીકળી જાય છે અને પછી પોતાના કાર્ડ્સ બતાવીને કહે છે કે વી આર ગવર્મેન્ટ સર્વન્ટ્સ. એટલે આ એજ્યુકેટેડ લોટ માટે ખાસ એ સૂચના આપવી છે કે મહેરબાની કરીને અગર તમે નથી આનું પાલન કરી શકતા તો પછી અમે બીજા જોડે તો શું એક્સપેક્ટ કરીએ. એટલે ટ્રાય ટુ સ્ટે એટ હોમ અને બીજાને પણ અવેર કરો કે આ પરિસ્થિતિમાં બહાર નીકળવા જેવું નથી. એટ ધ સેમ ટાઈમ જામનગર પોલીસ તરફથી અને માનનીય શ્રી શરદ સિંગલ સાહેબ તરફથી બધાને એ જ અપીલ છે કે આ કામમાં પોલીસને જેટલો સહકાર બની શકે એટલો આપશે તો આપણે જામનગરને હજુ સુધી જે સેફ રાખ્યું છે એ સેફ આગળના દિવસોમાં પણ રાખી શકીશું અને સમગ્ર ગુજરાતની જનતા સારી રીતે કોઓપરેટ કરી રહી છે. આગળ પણ એવો કોઓપરેશન અમને મળશે, ખાસ કરીને ભણેલા વર્ગ તરફથી તમે સારી રીતે આ કામ કરી શકીશું. સર, જે રીતે એક તો લોકડાઉન છે, બીજી બાજુ બિનજરૂરી કામ માટે લોકો નીકળી રહ્યા છે, અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં પોલીસ દ્વારા 300થી વધુ વાહનો છે તે ડિટેન કરવામાં આવ્યા છે, હજુ કેવી કાર્યવાહી રહેશે? આ જ પ્રકારની કાર્યવાહી આગળ રહેશે અને હજુ પણ એ જ પ્રકારે જો બિનજરૂરી હેરફેર કરતા માણસો હશે, જેમ કે દૂધ લેવા નીકળે છે બે માણસો
બેંકમાં પૈસા ઉપાડવા નીકળે છે બે માણસો, જે વસ્તુ એક માણસથી થઈ શકે છે એમાં બે માણસોની ક્યાં જરૂર છે, એવા માણસોને પણ અમે ડિટેન કરી રહ્યા છે અને હજુ જરૂર પડશે. તો માનનીય કલેક્ટર શ્રી અને માનનીય એસપી શ્રી બંને પ્રતિબદ્ધ છે કે હજુ કડક જાહેરનામા બહાર પાડીને અમે આનો સંપૂર્ણ અમલ કરાવીશું. સર, સ્થાનિક લેવલે અત્યારે 144 ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે, શું કાર્યવાહી થઈ બાબતે? 144માં ખાસ કરીને જે ટોળા ભેગા થઈ રહ્યા છે, જાહેર રોડ તો હવે સાફ છે, બટ સોસાયટીના લોકોને એક અપીલ છે કે સોસાયટીની અંદર લોકો બહાર આવીને બેસે છે, શેરી ફળિયાની અંદર બહાર આવીને બેસે છે. અમે સમજી શકીએ છીએ કે આ સમયમાં તમારી પાસે કરવા લાયક કઈ વસ્તુ છે નહીં, બટ એટ ધ સેમ ટાઈમ વી આર રિક્વેસ્ટ યુ કે અત્યારના સમયમાં તમે પુસ્તકો વાંચી શકો છો, તમારા કારકિર્દીને આગળ વધારી શકો છો, ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કરી શકો છો, યુથ જે છે એ એક્ઝામની તૈયારી કરી શકે છે, યોગા કરી શકો છો, મેડિટેશન કરી શકો છો, પ્રાર્થના કરી શકો છો, પોતાના ઘરવાળા જોડે સંવાદ કરી શકો છો. તો આ જે સમય મળ્યો છે એનો પૂરેપૂરો સદુપયોગ કરો. સમાજના આગેવાનો અને સોસાયટીના જે આગેવાનો છે એમને પણ એક વિનંતી છે કે તમારા શેરી મહોલ્લામાં આ રીતે ટોળે વળીને લોકો જો ભેગા થતા હોય તો એમને દૂર કરવાની પહેલી જવાબદારી તમારી છે અને જો ન થતા હોય તો પોલીસને જાણ કરવાની જવાબદારી પણ એમની છે. વી આર કમિટેડ કે આનો કમ્પ્લીટ અમલ થાય, લોકોનો પણ એટલો સહકાર આની અંદર આવશ્યક છે. સર, એક તરફ આ કોરોનાનો ભય છે ત્યારે લોકો છે તે માસ્ક નથી પહેરી રહ્યા, સેનિટાઈઝરિંગ નથી કરી રહ્યા, તો તેમને લોકોને શું કહેશો? જે કેરફુલનેસ દેખાવી જોઈએ, માસ્ક જે માણસોને એવું લાગતું હોય કે પોતાને થોડા પણ કફના અથવા એના સિમ્પટમ્સ છે તે મસ્ટ વેર ઇટ. જે લોકો બહાર નીકળે છે એમને પણ પહેરવું જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરવો જોઈએ. જો નથી તો જે સેવાભાવી સંસ્થાઓ છે એમને મારી રિક્વેસ્ટ છે કે એ મહેરબાની કરીને લોકોને સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ ચાલુ રાખે. બટ એટ ધ સેમ ટાઈમ સેવાભાવી સંસ્થાઓમાં પણ બે બે લોકો બાઇક લઈને નીકળી જાય છે કોઈ પણ જાતની પરમિશન વગર, તો એ પણ એક્સેપ્ટેબલ નથી. માન્ય કલેક્ટર શ્રી દ્વારા અથવા તો કોઈ પણ એડમિનિસ્ટ્રેશન દ્વારા જે એમને પરમિશન આપવામાં આવી હોય અને એ આપે જ છે, તો એક જાતનું કાગળ પર કામ કરીને એ લોકો બહાર નીકળે અને લોકોની સેવા કરે, તો વી આર ઓલ્સો હેપી અને એડમિનિસ્ટ્રેશન ઇઝ ઓલવેઝ વેલકમ કે એ લોકો આ રીતે બહાર નીકળે સેવા કરવા માટે. બટ કેવું છે ને કે વી હેવ લાઈક પીપલ જે એજ્યુકેટેડ બેકગ્રાઉન્ડથી નથી આવતા, તો કોરોનાની સિરિયસનેસ એમને ખબર નહોતી. એટલે મીડિયાને પણ એ જ વિનંતી છે, સોશિયલ મીડિયા જે લોકો યુઝ કરે છે એમને પણ એ જ વિનંતી છે કે આના પ્રોઝ અને કોન્સ જો આપણે લોકોને એક્સપ્લેન કરી શકીએ અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ એક્સપ્લેન કરી શકીએ તો સારું એવું કામગીરી થાય છે. જેમ કે નાના નાના બાળકોને લઈને છોકરાઓ બધા નીકળી પડે છે, શાક માર્કેટની અંદર સવારે જ્યારે હું કામગીરી કરવા ગયો ત્યાં નાના નાના બાળકોને લઈને વેચવા આવે છે, ખરીદવા આવે છે, વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, રાઈટ? તો મીડિયાને પણ એ જ વિનંતી છે કે આમાં પણ થોડી લોકોને માહિતગાર કરે. તો બેનઝીર, આ હતા જામનગરના એએસપી અને દેશના પ્રથમ યુવા આઈપીએસ સફીન હસન, કે જેઓ ખુદ લોકોને અપીલ કરી રહ્યા છે કે લોકો છે તે પોતાના ઘરે રહે, સાવચેતી રાખે અને પોતાના પરિવારનું પણ ધ્યાન રાખે જેથી કરી આના કોરોનાનો વ્યાપ છે તે વધે નહીં. તો મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે જામનગરના સેવન સર્કલ પર. હાલ અત્યારે જે પ્રમાણે ત્યાં લોકડાઉનની સ્થિતિ છે તે કેવી છે તેનો તાગ મેળવવા માટે અત્યારે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોલીસ કર્મીઓ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકો ઘરની બહાર ન નીકળે અને લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તેના પર અત્યારે કડક નિયમો પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. જો એકથી વધુ લોકો, બે લોકો જો ઘરની બહાર નીકળે અને કોઈ પણ પ્રકારનું કાર્ય ન હોય, કોઈ ઇમરજન્સી ન હોય, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પોલીસ તંત્ર દ્વારા હવે કહેવામાં આવી રહ્યું છે. આગામી 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયું છે, ત્યારે આજે લોકડાઉનનો ચોથો દિવસ છે. ચોથા દિવસે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે જામનગર અને જામનગરમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પરથી જે સ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. ખાસ જે અહીં પોલીસ દ્વારા કડક અમલવારી છે તો લોકો પાસે કરાવવામાં આવી રહી છે. લોકોને સઘન જે પૂછપરછ છે તે પણ કરાવવામાં આવી રહી છે. લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક બિનજરૂરી કામ સિવાય નીકળેલા લોકો છે તેમના પર કડક જે કાર્યવાહી છે તે પણ અહીં સ્પોટ પર જ કરવામાં આવી રહી છે. જે રીતે સરકાર અને તંત્ર દ્વારા સતત લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે ઘરે રહો, સુરક્ષિત રહો, બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ના નીકળો, ત્યારે લોકોએ પણ ગંભીરતાથી આ બાબત લેવાની જરૂર છે. હાલ જે રીતે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવના 53 જેટલા કેસો છે તે નોંધાઈ ચૂક્યા છે, ત્યારે લોકોએ ખુદ જાતે જ ગંભીરતા દાખવી અને પોતે સુરક્ષિત રહે, આવશ્યક સેવાઓ તમામ જે લોકો માટે છે તે ચાલુ જ છે, ત્યારે લોકોએ પણ સરકાર અને તંત્રનો સહયોગ આપવો પડશે. સરકારે આપેલા સૂચનો અને જે સલાહ છે તેમનું લોકો દ્વારા પાલન કરવામાં આવે, સાથોસાથ તેઓને સહકાર પણ આપવામાં આવે. મંતવ્ય ન્યૂઝની ટીમ પણ સતત લોકોને
अपील करी रही है कि लोग से बिनजरूरी काम सिवाय घर की बाहर न निकले जेथी करीने कोरोना वायरस की जे लड़त है तेमना सामे लड़ी सकाय। बीजी बाजु जामनगर ना सात रस्ता सर्कल पास जे पोलिस द्वारा सतत जे सघन पूछपरछ करवामां आवी रही है। केटलाक वाहन चालको पसार थई रह्या छे, आ वाहन चालको ने जे कारण पूछवामां आवी रह्युं छे अने जे साचा कारण बाद ज वाहन चालको ने जवा देवामां आवे छे। अन्यथा जेटला बिनजरूरी काम अर्थे निकळेला लोको छे तेमना पर कडक कार्यवाही करी अने ते बाद तेमने परत घरे मोकलवामां आवी रह्या छे। કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે સલમાન ખાન, મંતવી ન્યૂઝ, જામનગર। તો હાલ મંતવી ન્યૂઝની ટીમ પહોંચી છે ખંભાળિયામાં, જામ ખંભાળિયામાં। જે પ્રમાણે અત્યારે લોકડાઉનની સ્થિતિ છે, લોકો ઘરની અંદર રહે તેના માટે અત્યારે સતત પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે। સાંસદ પરિબલ નથવાણીનું આ ગામ છે અને તેમાં પણ લોકો પોતે ખૂબ જ સુરક્ષિત રહે છે, ઘરમાં રહે છે, તેની સતર્કતા કેટલી છે તેને જાણવા માટે સતત પોલીસ કર્મીઓ પણ અત્યારે રોડ પર ખડેપગે જોવા મળી રહ્યા છે। જે બિલકુલ આજે જે દેશવ્યાપી લોકડાઉનનો ચોથો દિવસ છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચી છે અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્થિતિનો જે તાજ છે તે મેળવવામાં આવી રહ્યો છે। હાલ જે ખંભાળિયાના જે રસ્તાઓ છે તે સુમસાન બન્યા છે, લોકો છે તે લોકડાઉનનું પાલન પણ કરી રહ્યા છે, આવશ્યક તમામ જે સેવાઓ છે તે પણ અહીં ચાલુ રાખવામાં આવી છે। એટલે કે જે લોકો છે તે પણ ચુસ્તપણે જે લોકડાઉનનું કહી શકાય કે પાલન છે તે કરી રહ્યા છે। અહીં જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે। ખાસ જે ખંભાળિયાના નગર ગેટ છે ત્યાં નગર ગેટના મુખ્ય જે આ વિસ્તાર છે અને ત્યાં પોલીસ દ્વારા જે લોકો પાસે કડક અમલવારી છે તે કરાવવામાં આવી રહી છે। આપણી સાથે અહીં ખંભાળિયાના પીઆઈ છે, પીએ દેકાવડિયા, એમની પાસેથી જ આપણે જાણીશું। સર, ખાસ જે લોકડાઉનની સ્થિતિ ખંભાળિયામાં શું સ્થિતિ? ખંભાળિયામાં સ્થિતિ કંટ્રોલમાં છે। આપણે જીવન જરૂરી ચીજવસ્તુઓ જે લેવા ખરીદવા માટે આવતા હોય છે એમને ચેક કરી તપાસી પૂરતી ખાતરી કરી અને પછી જ જવા દેવામાં આવે છે। જે લોકો બિનજરૂરી ઘરથી બહાર નીકળે છે તેઓના વિરુદ્ધ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે, વાહનો ડિટેન કરી લેવામાં આવે છે। આજની તારીખમાં પણ 4 188ના કેસો કરેલા છે, 25 વાહનો ડિટેન કરેલા છે, એટલે સઘન કામગીરી કરવામાં આવે છે। આ ભરચક વિસ્તાર છે અહીંનો અને મોટાભાગની ખરીદી આ નગરનાકો વિસ્તારથી થતી હોય છે, તો અહીંયા વાહનોની મૂવમેન્ટ વધુ પડતી રહેતી હોય છે। એ સિવાય સોસાયટી વિસ્તારમાં પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે બિનજરૂરી પડતા બહાર ન નીકળે, લોકો લોકડાઉનની પરિસ્થિતિને સમજે અને એનો જો ચુસ્તપણે અમલ કરશે એવી લોકોને સમજ આપવામાં આવે છે અને લોકોનો સહકાર પણ મળે છે। સર, જે રીતે દેવભૂમિ દ્વારકાનો હાથ સમાન જે આ ખંભાળિયા છે ત્યારે ખંભાળિયાના મુખ્યત્વે જે રસ્તાઓ છે તે હાલ સુમસાન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક મોટાભાગના લોકો છે તે પાલન નથી કરી રહ્યા તેવા પણ દ્રશ્યો આવ્યા છે, તો શું કહેશો? જી, સાચી વાત છે, અમુક લોકો હજી પણ નથી પાલન કરી રહ્યા જેવું, જેમ કે ઘરની બહાર આજુબાજુના સોસાયટીવાળા લોકો જ બેસે છે, ભલે બહાર નથી નીકળતા પણ પોતાના ઘરની બહાર નીકળી અને જે સોસાયટીમાં કોઈ એવો ચોક કે જગ્યા હોય ત્યાં મહેફિલો જમાવે છે, એવા માટે અમે એક બાઇક સ્કોડ બનાવેલો છે સાંજે કે સવાર બપોરના સમયે, સવારના સમયે અને સાંજે કે રાત્રિના સમયે સ્પેશિયલ બાઇક લઈ અને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે છે, જો મળી આવે તો કડક હાથે કામગીરી પણ કરવામાં આવે છે। સર, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ખંભાળિયાના લોકોને તમે શું અપીલ કરશો? મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું જનતાને ખાસ અપીલ કરીશ કે આ રોગચાળાને હળવાશથી બિલકુલ લેવા જેવો નથી, આપણે જેટલું લાઇટલી સમજીએ છીએ હજી સુધી આપણા ખંભાળિયામાં એક પણ કેસ પોઝિટિવ નથી, એ સારી વાત છે, પણ એક કેસની શરૂઆત થશે ને પછી આ વિસ્ફોટ જેવું છે, ત્યારે પછી કાબૂમાં લેવું ખૂબ અઘરું થઈ પડશે। તો જનતાને ખાસ અપીલ છે કે મોત ચોક કરવા માટે તમે ઘરનો જ ઘરમાં જ રહો, ઘરની અંદર ફેમિલી સાથે ટાઈમ પસાર કરો, ઇન્ડોર ગેમ રમો, ટીવી ચેનલો સાવચેત રહે જેથી કરી અને જે આ કોરોનાની લડત સરકારને સહકાર મળી રહે છે। તો મોટા મેટ્રો સિટી જ નહીં પરંતુ નાના ગામડાઓમાં પણ હવે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો આ લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન કરતા પણ નજરે પડી રહ્યા છે। જો સ્વેચ્છાએ લોકો પાલન ન કરે તો પોલીસ તંત્ર દ્વારા કડકાઈ મુજબ તે લોકોને
આ 144ની કલમ જે લાગુ કરવામાં આવી છે તેનું પાલન કરવા માટે તે લોકોને અત્યારે હાલ મજબૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામ ખંભાળિયાથી લોકડાઉનની સ્થિતિ હાલ આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. ઘરે રહો, સુરક્ષિત રહો તે પ્રકારના નારા સાથે પોલીસ તંત્ર પણ અત્યારે ખડે પગે ઊભું છે, લોકોને મદદ કરી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જો કોઈપણ પ્રકારની ઇમરજન્સી સિવાય લોકો ઘરની બહાર નીકળે તો તેની સામે કડક કાર્યવાહી કરવા માટેના, કડક પગલાં ભરવા માટેની તૈયારીઓ પણ અત્યારે જોવા મળી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તેમના દસ્તાવેજો પણ ચેક કરવામાં આવી રહ્યા છે, કયા કારણોસર નીકળી રહ્યા છે. જો મેડિકલ ઇમરજન્સી હોય તો તેમને જવા દેવામાં આવે છે, બાકીના સમયમાં એ લોકોને પરત પણ ફેરવવામાં આવી રહ્યા છે. સાથે જ તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે સતત બીજા લોકોથી અંતર જાળવવું જે ખૂબ જ મહત્વનું છે. તો હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે અરવલ્લીના લાંચી ગામ પર. ત્યાંની શું સ્થિતિ છે લોકડાઉન બાદ તેની પર અત્યારે તાગ મેળવી રહી છે અને લોકો અત્યારે કેવી રીતે લોકડાઉનમાં પોતાનું સર્વાઈવ કરી રહ્યા છે, કેવી સ્થિતિ છે, કેવા રોડ રસ્તા ત્યાંના સુમસાન જોવા મળી રહ્યા છે તેની પર હાલ નજર કરીશું. અમરેલીના લાઠીથી લોકડાઉન છે અને હાલના જે દ્રશ્યો આપ જોઈ શકો છો, રોડ પર સામાન્ય વ્યક્તિઓ કરતાં વધુ પોલીસના તંત્રના જ લોકો વધુ જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારમાં જે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોની ચકાસણી માટે ગામોગામ જઈને તેમની ચકાસણી કરવામાં આવી રહી છે. આપણી સાથે આરોગ્યના અધિકારી છે, તેમના દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સર, કેટલા લોકોનું ચેકિંગ કર્યું, શું માહિતી છે? હાલ સાગપુરમાં 2 લોકો ક્વોરન્ટાઇન ઉપર છે, બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. અકાળામાં કોઈ નથી અત્યારે. ઝરખિયામાં 2 વ્યક્તિ ક્વોરન્ટાઇન ઉપર છે. મતિરાળામાં 6 વ્યક્તિ ક્વોરન્ટાઇન ઉપર છે, જે બહારના રાજ્યમાંથી આવેલા છે, જે સંપૂર્ણપણે સ્વસ્થ છે બધા. કેટલા ગામોની મુલાકાત? અત્યારે 5 ગામની મેં મુલાકાત લીધેલી છે. 5 ગામમાંથી 3 ગામમાં વ્યક્તિઓ ક્વોરન્ટાઇન ઉપર છે, 2 ગામમાં નથી. ત્યારે તંત્ર દ્વારા 5 જેટલા ગામોની મુલાકાત લેવામાં આવી છે. ત્યારે આપણી સાથે મામલતદાર પણ છે, સ્થાનિક મામલતદાર છે લાઠીના, તેમની સાથે વાત કરીશું. સર, કઈ રીતે કામગીરી ચાલે? અમે ટીમ બનાવી છે, ટીમ વર્ક કરીને અમે 5-5 ગામો ચેકિંગ કરાવ્યું છે અને ડોક્ટરની ટીમ સાથે છે અને જે ક્વોરન્ટાઇન પર છે એને ડોક્ટર મારફતે અવારનવાર ચેક કરવામાં આવે છે અને આ રીતે અમે કામગીરી કરીએ. સર, કેટલા દિવસ ચેકિંગ હાથ ધરાય છે? ચેકિંગની આ ટીમ અત્યારે પહેલી વખત બનાવી છે, પણ ડોક્ટર રોજ રોજ ચેક કરે છે. ડોક્ટર રોજ રોજ જાય છે. ડોક્ટર દ્વારા રોજે રોજ ચેકિંગ કરવામાં આવતું હોવાની મામલતદાર કહી રહી છે. આપણી સાથે ટીડીઓ પણ છે, તેમની સાથે વાત કરી. સર, કઈ રીતે કામગીરી? કામગીરીમાં જ્યારથી આપણે ત્યાં કોલડાઉન થયું છે ત્યારથી સતત આરોગ્યની ટીમ, પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અને વહીવટીતંત્ર સમગ્ર ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સતત મુલાકાત લઈ સતત લોકોને જાગૃત. અમરેલી જિલ્લામાં લોકડાઉનની સંપૂર્ણ અસર જોવા મળી રહી છે. હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ત્યાં શાખપુર ગામ છે. આ શાખપુર ગામના તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે શેરીઓ છે તેમની ગલીઓ છે ત્યાં સુમસામ જોવા મળી રહી છે. લોકોની પણ ચહેલ પહેલ ઓછી જોવા મળી રહી છે. લોકો ઘરની બહાર કામ સિવાય પણ નીકળવાનું ટાળી રહ્યા છે. બીજા પણ દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે જે આ ઘરના દ્રશ્યો છે, આ મકાન તમે જોઈ શકો છો. લોકો ઘરની અંદર છે, પરંતુ અહીં જે લોકો છે તે બહાર નથી નીકળી રહ્યા, કારણ કે સંપૂર્ણ લોકડાઉન છે. લોકો પણ માને છે કે કોરોનાની અસર છે, તેઓને ન થાય તે માટે તેઓ પણ હાલ ઘરની બહાર નથી નીકળવા જોવા મળી છે. અમરેલી જિલ્લામાં સંપૂર્ણ તંત્ર પણ સજ્જ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની અસર પરિસ્થિતિ હું તમને બતાવવા માંગીશ કે જે હાઈવે પણ છે, તમે જોઈ શકો છો આ ગારિયાદારને જોડતો હાઈવે છે, તે હાઈવે પણ સુમસામ જોવા મળી રહ્યું છે. લોકો અહીંથી લોકો અવર જવર જોવા મળતી હોય છે વાહનોની, પરંતુ હાલ તમે જોઈ શકો છો કે વાહનોની સાવ ઓછી અસર જોવા મળે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોના લોકો છે, ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ છે, તમે જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારમાં લોકો પણ હાલ ઘરની બહાર નથી નીકળી રહ્યા અને કોરોનાનો ભય છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે અને લોકડાઉનની સંપૂર્ણ અસર ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જોવા મળી રહી છે. પાર્થ કેર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. આગળ વાત કરીએ સુરતની. સુરતના સરોલી ગામમાં પણ લોકડાઉનની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. લોકો સતર્ક રહેવા માટે ઘરની અંદર જ રહેવા માટે મજબૂર બન્યા છે. લોકડાઉનનો મતલબ ક્યાંક ને ક્યાંક લોકોને હવે ખૂબ જ સારી રીતે સમજાઈ ગયો છે. આવો જોઈએ સરોલીની શું સ્થિતિ છે. કોરોના સામે લોકડાઉનમાં આજે 4th દિવસ છે અને 4th દિવસે શહેરમાં લોકડાઉન જોવા મળ્યો છે, તો ગામડાઓમાં પણ લોકડાઉનનો સખ્તાઈથી અમલ જોવા મળ્યો છે. સુરત શહેર નજીક જે ગામો આવ્યા છે ત્યાં લોકડાઉનની શું પરિસ્થિતિ છે એ જોવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ સુરત શહેર નજીક આવેલા સરોલી ગામ પહોંચી છે. આ સરોલી ગામ છે જે રાજ્ય ધોરીમાર્ગની નજીક આવેલું છે. સુરતથી
ઓલપાડ થઈ ભરૂચ તરફ જતો આ રાજ્ય ધોરીમાર્ગ છે. રાજ્ય ધોરીમાર્ગ પર સદંતર બંધ જોવા મળ્યો છે. વાહનોની અવર જવર અહીં બંધ કરી દેવામાં આવી છે. પોલીસ તૈનાત છે, ત્યારે કોઈપણ વાહન અહીંથી પસાર નથી થઈ રહ્યું. કારણ કે લોકડાઉન છે ને, કોરોના સામે લોકડાઉન એક મજબૂત અને એકમાત્ર હથિયાર છે એવું કહી શકાય. ત્યારે સુરતનું આ સરોલી ગામ છે, સરોલી ગામ પાસે આવેલું જે સાંઈ મંદિર છે, આ સાંઈ મંદિર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ખૂબ જ પ્રખ્યાત સાંઈ મંદિર છે, દર ગુરુવારે હજારોની સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે, પરંતુ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિરની સાલગીરી પણ નજીક છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો આવે છે, પરંતુ ગામવાસીઓએ નિર્ણય લીધો છે કે મંદિર હાલ લોકડાઉન પૂરતું બંધ કરી દેવું. સાંઈબાબા પણ લોકડાઉન છે, ત્યારે સરોલી ગામની જે પ્રજા છે, ગામવાસીઓ છે, તેઓ પણ લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરી રહ્યો છે. ગામના પ્રવેશ દ્વાર પર આ એક બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે અને એના પર લખી દેવામાં આવ્યું છે કોરોના વાયરસની સામે કલમ 144 લાગુ છે, માટે બહારથી પ્રવેશ કરતી વ્યક્તિને અરજ કરવામાં આવી રહી છે કે ગામમાં પ્રવેશ કરવો નહીં. આ પ્રકારની પરિસ્થિતિ ગામમાં જોવા મળે છે. ગામમાં જે દુકાનો છે, દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે. ગામનો મુખ્ય માર્ગ છે, મુખ્ય પ્રવેશદ્વાર છે, એ પણ સુમસામ જોવા મળી રહ્યો છે. ત્યારે કહી શકાય કે કોરોના સામે લોકો સ્વૈચ્છિક રીતે જાગૃત થયા છે. ગામવાસીઓ શું કરી રહ્યા છે એ જાણવાની કોશિશ કરીશું. આપનું નામ? વિશાલ. વિશાલભાઈ, કોરોના વાયરસ સામે લોકડાઉન વડાપ્રધાને અપીલ કરી છે, ગામ લોકો કઈ રીતના સહભાગી બની રહ્યા છે? જ્યારથી માનનીય વડાપ્રધાન દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી, એ અગાઉથી પણ રાજ્ય સરકાર અને કલેક્ટરશ્રી દ્વારા લોકડાઉનની આપણે પ્રથમથી જ જાહેરાત કરવામાં આવતી એ સાંભળી આગમચેતીના ભાગરૂપે જ્યારે સુરતમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ ગામ લોકોએ સ્વૈચ્છિક બહારની વ્યક્તિઓને આવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેનાથી આ રોગ ગામમાં આવતો અટકે. ગામમાં એક પણ વ્યક્તિને લાગશે તો આખા ગામને તકલીફ પડશે, એના આગમચેતીના ભાગરૂપે અમે પ્રથમથી જ અહીં બહારના વ્યક્તિઓને પ્રવેશબંધી કરી દીધી છે. ગામનું પ્રખ્યાત સાંઈ મંદિર પણ લોકડાઉન છે, શું કહેશો? હજારો લોકો આવતા હોય છે મંદિરે. જેમ દેશના મોટા મોટા મંદિરોને પણ, તિરુપતિ મંદિર હોય, શિરડીનું મંદિર હોય, જ્યાં લોકોની ભીડ વધારે રહેતી હોય, જ્યાં સંક્રમણનો ખતરો વધારે હોય, જે મંદિરો પર બંધ કરવામાં આવે છે, જેથી જ આગમચેતીના ભાગરૂપે સાંઈ મંદિરના ટ્રસ્ટીઓ સંચાલકોએ પણ આ મંદિર જ્યાં દર ગુરુવારે ઘણું પબ્લિક રહેતું હોય છે એને પણ બંધ કરી દીધું. બીજું એક કે અમારા ગામનો મુખ્ય તહેવાર એક પ્રસંગ કહેવાય કે 8 એપ્રિલે સાંઈબાબાની જે મંદિરની સાલગીરી હતી, જ્યાં 50,000થી વધુ લોકો અહીં આ કમ્પાઉન્ડમાં ભેગા થાય છે, એ પણ મોકૂફ રાખવામાં આવી છે આના કારણે. ચોક્કસ સરોલી ગામ સજાગ થયું છે, સાથે સાથે અન્ય ગામોને પણ સજાગ રહેવા એક સંદેશો આપી રહ્યું છે. અહીં દ્રશ્યોમાં ફરી એકવાર બતાવી દઉં, કારણ કે સુરત શહેરમાં આપણે જોયું છે કે જે સોશિયલ ડિસ્ટન્સ છે તે જળવાતું નથી, પરંતુ સરોલી ગામના જે યુવાઓ અહીં ગેટ પર ભેગા થયા છે મંદિર પાસે, તેઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઊભા છે, એકબીજાથી 1 મીટર કરતાં વધુ અંતર તેઓ રાખી રહ્યા છે. આવી સજાગતા છે જેના કારણે કોરોના સામે લડત ચલાવવામાં સફળતા મળે. સરકારનો જે અભિગમ છે, સરકારે જે કોરોના સામે યુદ્ધ છેડ્યું છે, આ યુદ્ધમાં સરોલી ગામના લોકો છે એ પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે. કેમેરામેન દેવાંગણા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મંતવ્ય ન્યૂઝની ટીમ આગળ પહોંચી છે સુરતના રામનગર વિસ્તારમાં. કેવી સ્થિતિ છે ત્યાં લોકડાઉનની, તેની પર અત્યારે નજર કરવામાં આવી રહી છે. તાગ મેળવવામાં આવી રહ્યો છે કે લોકો અત્યારે લોકડાઉનની સ્થિતિને કેવી રીતે લઈ રહ્યા છે, કેવા પ્રકારની અત્યારે સતર્કતા વર્તવામાં આવી રહી છે, ઘરે રહો અને સુરક્ષિત રહોના નારાને કેટલું ત્યાં પ્રાધાન્ય મળ્યું છે, આવો જોઈએ. લોકડાઉન આજે 64 દિવસ છે ત્યારે સુરતના રામનગર વિસ્તારમાં લોકડાઉનની અસર તો જોવા મળે છે, પરંતુ જે લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લેવા બહાર આવ્યા છે તેઓ સોશિયલ ડિસ્ટન્સનો જે નિયમ છે તેનો ભંગ કરતા જોવા મળ્યા છે. સુરતનો આ રામનગર વિસ્તાર છે કે અહીં લોકોની અવર જવર આપ જોઈ રહ્યા છો. લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે આવી રહ્યા છે, શાકભાજી લેવા માટે આવી રહ્યા છે, કરિયાણું લેવા માટે આવી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે લોકડાઉનની સ્થિતિ છે, જે પ્રમાણે કોરોનામાં એક સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે, 2 વ્યક્તિ વચ્ચે 1 મીટરથી વધુનું અંતર હોવું જોઈએ, આ અંતરનું આ નિયમનું પાલન નથી થઈ રહ્યું. સ્પષ્ટ જોઈ શકાય છે લોકોની ભીડ છે, લોકો આવી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવી રહ્યા. ભલે લોકડાઉન કરતા હોય, પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવામાં આવે તો કોરોના સામેની લડાઈમાં હાર થઈ શકે તેવી પોઝિશન છે. અહીં એક કરિયાની દુકાન છે, દુકાન બંધ છે. હાલમાં જ સુરત મહાનગરપાલિકાના અધિકારી દુકાન બંધ કરી ગયા છે. કરિયાની દુકાન છે, તેની બહાર જે ગોળ સર્કલ કરેલા છે એ આપ જોઈ શકાય છો. જે લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે એમણે આ સર્કલમાં ઊભા રહેવાનું હોય છે, જેથી કરીને તેમનો સોશિયલ ડિસ્ટન્સ જે 1 મીટરથી વધુનો હોવું જોઈએ એ જળવાઈ રહે.
પરંતુ આગળ જે દુકાનો છે ત્યાં પણ આ પ્રકારનો સર્કલ સુરત મહાનગરપાલિકા દ્વારા દોરવામાં આવ્યા છે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ વારંવાર કરવામાં આવી રહી છે, વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવવામાં આવ્યું એટલે કહી શકાય કે એકબીજાને ચેપ લાગવાની જે ભય છે આ ભય અનેક ગણો વધી જતો હોય છે. જ્યારે લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે, એકબીજાને સ્પર્શ કરી રહ્યા છે, આ પ્રકારના દ્રશ્યો રામનગર માર્કેટ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો ખરેખર ભયજનક કહી શકાય. કોરોના માટે જે પ્રમાણે જાગૃતિ હોવી જોઈએ, જાગૃતિ આપવામાં સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે, આરોગ્ય વિભાગ કસરત કરી રહ્યો છે, પરંતુ લોકોને હજી સુધી આ જે ડિસ્ટન્સની વાત છે એમાં સમજ નથી પડી એવું આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે. રામનગરમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો છે એકબીજા નજીક આવી રહ્યા છે, શાકભાજી ખરીદવા માટે આવી રહ્યા છે, શાકભાજી લઈ રહ્યા છે, પરંતુ એકબીજાથી તદ્દન નજીક એટલે કે સ્પર્શ થાય એ રીતે નજીક ઊભેલા લોકો અહીં જોઈ શકાય છે. આ માહોલ સુરતના રામનગર વિસ્તારમાં છે. ત્યારે ચોથા દિવસે લોકડાઉનની સ્થિતિ છે. આ સ્થિતિને પાલન કરાવવામાં પ્રશાસન, પોલીસ, આરોગ્ય વિભાગ, સુરત મહાનગરપાલિકા કામે લાગ્યું છે, છતાં લોકોમાં જાગૃતિ નથી. લોકો એકબીજાને સ્પર્શ કરી રહ્યા છે અને જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે, જાગૃતિનો અભાવ રહેશે, તો પરિસ્થિતિ કંઈક ભયાનક જોવા મળે તેવા પૂરેપૂરા જે સંકેતો છે એ સંકેતો આ દ્રશ્યો પરથી, રામનગરમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મોટામાં મોટી મેટ્રો સિટીની સાથે સાથે નાનામાં નાના શહેરોમાં પણ લોકડાઉનની અસર જોવા મળી રહી છે. સતત લોકો અપીલ કરી રહ્યા છે ઘરની અંદર રહેવા માટે. પોલીસ તંત્ર પણ ખડે પગે સજ્જ થઈ ગયું છે અને લોકોને વારંવાર સમજાવી રહ્યું છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને પોતાની સાથે બીજાની સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. રજા આપશો. નમસ્કાર.